સૂર્યપુત્રી જ્ઞાનમાં રત રહેનારા પુત્રી સુરત હોય તો ત્યાંથી જો શરૂઆત કરીએ તો આ પ્રકાશ આખા વિશ્વમાં અમે ફેલાવી શકીએ એટલા માટે અમે સુરતને પસંદ કર્યું છે નમસ્કાર ખબર છે ડોટ કોમ પરથી રાજેશ સુરતમાં સપ્ટેમ્બર મહિનામાં શિક્ષણ જગતનો એક ભવ્ય અને શાનદાર કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો દર્શક મિત્રો આપણી સાથે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી માયાબેન કોડનાની પણ જોડાઈ ગયા છે માયાબેન સમર્થ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ પણ છે આપણે એમની સાથે આ કાર્યક્રમ સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરીશું માયાબેન આપણે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એ નેશનલ લેવલનો કાર્યક્રમ છે તો શિક્ષા સંગમ ગુજરાતમાં તે પણ સુરતમાં આ કાર્યક્રમની પસંદગી થઈ એ શું કામ શિક્ષા સંગમનો કાર્યક્રમ સુરત ગુજરાતમાં પસંદ કરવામાં આવ્યો છે અગિયારમી સપ્ટેમ્બરે આ કાર્યક્રમ શરૂ થશે અગિયારમી સપ્ટેમ્બર સ્વામી વિવેકાનંદજીએ શિકાગોમાં દિગ્વિજય મેળવ્યો હતો ભારતની સંસ્કૃતિને આખા વિશ્વમાં બતાવી હતી એટલા માટે એક તો આ દિવસ પસંદ કરવામાં આવ્યો છે અને બીજું ગુજરાત એ હંમેશા દેશ અને દુનિયાને દિશા બતાવતું આવ્યું છે એટલે કોઈપણ કાર્યક્રમની શરૂઆત જો ગુજરાતથી કરવામાં આવે અમને પૂરો વિશ્વાસ છે કે આખા દેશભરમાં ફેલાઈ શકે સારી રીતે ફેલાઈ શકે એનો પડઘો સારો પડે એટલા માટે અમે ગુજરાત પસંદ કર્યું છે અને સુરત એટલા માટે કે સુરત એ સૂર્યપુત્રી તાપીના કિનારે આવેલું છે સૂર્ય એ આખા વિશ્વમાં પ્રકાશ ફેલાવે છે અને ભારતનું નામ એ ભ એટલે કે પ્રકાશ જ્ઞાન અને રત એટલે કે જ્ઞાનમાં રત રહે એ દેશ એટલે જ્યારે સુર સૂર્યપુત્રી જ્ઞાનમાં રત રહેનારી પુત્રી સુરત હોય તો ત્યાંથી જો શરૂઆત કરીએ તો આ પ્રકાશ આખા વિશ્વમાં અમે ફેલાવી શકીએ એટલા માટે અમે સુરતને પસંદ કર્યું છે માયબેન આપણે આ જે શિક્ષા સંગમનો કાર્યક્રમ છે એમાં કોણ કોણ ભાગ લઈ શકશે અને આ કાર્યક્રમ કરવાથી શિક્ષણ જગતને શું ફાયદો મળી શકશે આ કાર્યક્રમ જે અમે શિક્ષા સંગમનો કર્યો છે એમાં અમારી અપેક્ષા એ છે કે ગુજરાતના દરેક જિલ્લામાંથી શિક્ષણવિદો અહીંયા આવે પ્રાધ્યાપકો આવે શિક્ષકો આવે અભિભાવકો આવે અને જેને જેને પણ શિક્ષણમાં નવું કંઈક કરવાની રસ હોય જેને જેને પણ શિક્ષામાં પોતાનું ઇનોવેશનથી કંઈક આગળ વધવું હોય જે પોતે પોતાને શિક્ષણ ક્ષેત્રમાં સમર્પિત જીવન કરવા માગતા હોય એ બધા આ શિક્ષા સંગમના કાર્યક્રમમાં ભાગ ભજવી શકે છે આ શિક્ષા સંગમથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ અમારો લક્ષ્ય છે અમને એવો અનુભવ થાય છે કે દરેકની અંદર એક જુદી પ્રતિભા હોય છે દરેક વ્યક્તિની અંદર દિવ્યતા હોય છે અને એ દિવ્યતાના અંદર છુપાયેલા ગુણો પ્રકાશિત થાય એ અમારો ખાસ ઉદ્દેશ છે અને ખાસ કરીને શિક્ષકો આચાર્યો એ પોતે આત્મ ગૌરવ અનુભવ કરે અત્યારે આપણે બધાને ખબર છે કે બધાને એમ લાગે કે કોઈ કારકિર્દી સેમાં આગળ વધારવી છે તો ડોક્ટર થવું છે એન્જિનિયર થવું છે પણ કોઈને બાય ચોઈસ એમ નથી લાવતું કે અમારે શિક્ષક થવું છે પણ એ જે શિક્ષક પ્રત્યેનું માન સન્માન જોળવાય અને શિક્ષકને સમાજમાં એક જ્ઞાનના પૂંજ તરીકે ઓળખવામાં આવે અને શિક્ષકને એમ લાગે કે હું રાષ્ટ્રનો વિધાતા છું હું સાચા અર્થમાં રાષ્ટ્રનું નિર્માણ કરવા જઈ રહ્યો છું એવી ભાવના જગાડવા માટે એના અંદરનો આત્મવિશ્વાસ અને આત્મગૌરવ જગાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ શિક્ષકના અંદર જ્યારે આત્મવિશ્વાસ હશે ત્યારે એ પોતાનો આત્મવિશ્વાસ એ વિદ્યાર્થીને આપી શકશે એટલા માટે અમે આ ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું છે માયાબેન થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર વાત કરતો હતો